આજે નાવકાસ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે ને એમાં લગભગ પાસઠ ટકા ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા અને બાકીના ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે શું કહે છે હવામાન વિભાગનું અનુમાન એ મારે તમને આ ચિત્રના માધ્યમથી દર્શાવવું છે કે જ્યાં આગળ કચ્છ છે સૌરાષ્ટ્રના બધા જ ભાગો દક્ષિણ ગુજરાતની અંદર ઉપર બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગ શું કહે છે એ એ મારે તમને અહીંયા બતાવવું છે કચ્છની અંદર વાત કરવામાં આવે તો ત્રીસ ટકાથી વધારે વરસાદની સંભાવના પાંચથી પંદર એમ એમ એક કલાકની અંદર વરસી શકે છે વરસાદ થંડરસ્ટ્રોંગ અને એની સાથે સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે આ બાજુ જામનગરની અંદર દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર ત્યાં સુધી કે અમદાવાદની અંદર પણ આજે વાદળો ઘેરાયેલા છે ઝાપટા પડી રહ્યા છે અને વીજળીઓ પણ આકાશમાં નાટારામ કરતી દેખાઈ રહી છે એની સાથે સાથે આ બાજુ સૌરાષ્ટ્રમાં રાજકોટ છે પોરબંદર છે જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી બધી જ જગ્યાએ ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતની અંદર આ બાજુ જોઈએ મધ્યમાં આણંદ આવે ત્યાંથી નીચે વડોદરામાં વડોદરાથી નીચે ભરૂચ ભરૂચની સાથે સાથે નર્મદા છે નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ બધી જ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાત વાગ્યા સુધીનું ફોરકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ચાર વાગ્યાથી લઈ અને સાત વાગ્યા સુધીમાં આ યલો એલર્ટ છે એ જિલ્લાઓમાં વધારે વરસાદ વરસી શકે છે એની સાથે સાથે વિંડી શું કહે છે વિન્ડીનું અનુમાન શું કહે છે એ પણ મારે તમને બતાવવું છે ને આજે વિંડીના અનુમાનની અંદર એક બહુ રસપ્રદ ચિત્ર દેખાઈ રહ્યું છે કારણ કે એક લો પ્રેશર બનતું વિંડીની અંદર દેખાઈ રહ્યું છે અને એ લો પ્રેશર છે એ અહીંયા આગળ આ વિસ્તારની અંદર બની રહ્યું છે દ્વારકાવાળો જે વિસ્તાર છે દ્વારકાની આજુબાજુ બેટ દ્વારકાની આજુબાજુનું ઝૂમ કરીને થોડું હું તમને બતાવું કે અહીંયા એક જબરજસ્ત વરસાદ સિસ્ટમ પણ છે જે આ લો પ્રેશર બની રહ્યું છે હવાઓ અહીંયા ગોળ ગોળ ચક્કર કાપી રહી છે ને એની સાથે દ્વારકાની અંદર એ અસર કરી રહી છે દ્વારકા જામનગર સુધી અસર કરી રહી છે અમદાવાદ બધી જ વરસાદી માહોલ અહીંયા જામેલો દેખાય છે વાદળછાયું વાતાવરણ બધે જ છે આકાશ ગોરમ ભાયેલું છે જેમ જેમ સમય વીતતો જાય આગળ વધતો જાય સમય એમ એમ કેવું ચિત્ર દેખાય છે એ તમને બતાવવું છે રાત્રે આજે બે વાગ્યાથી લઈ અને સવાર સુધી વરસાદની ક્યાં ક્યાં સંભાવનાઓ છે તો કોસ્ટલ વિસ્તાર છે ત્યાં આગળ સંભાવનાઓ વધારે છે દ્વારકાથી શરૂ કરી અને છેક આ બાજુ ભાવનગર અને અહીંયા આગળ ખંભાતથી શરૂ કરી સુરત વલસાડમાં શક્યતાઓ વધારે દેખાઈ રહી છે આ બાજુ જે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા કે પછી સાબરકાંઠાની આજુબાજુમાં વરસાદ વરસી શકે છે અને એની સાથે ઓગણત્રીસ તારીખથી જે સિસ્ટમ સિસ્ટમ છે આ બાજુ પાકિસ્તાન તરફ આગળ વધતી દેખાઈ રહી છે પણ એની અસર કચ્છની અંદર સૌથી વધારે દેખાય છે વાદળો વરસી શકે એવા વાદળો જેને લોવર ક્લાઉડ્સ આપણે કહીએ છીએ એક કેવું ચિત્ર બતાવે છે અત્યારનું પાંચથી છ વાગ્યાની વચ્ચેનું એ ચિત્ર એકવાર જોઈએ તો અહીંયા દ્વારકાની અંદર વરસાદ સારો એવો વરસે બાણું ટકાથી લઈ અને અઠ્ઠાણું ટકા સુધીની બતાવવામાં આવી છે અહીંયા આગળ શક્યતાઓ અને આગળ સમય જતા ક્યાં કેવો ચિત્ર છે એનું એક આજના દિવસ અને આવતીકાલ બપોર સુધીનું જો એક અનુમાન વિંડી દ્વારા જે આપવામાં આવી રહ્યું છે એ તમને બતાવીએ તો આ જે વિસ્તારોની અંદર સફેદ વાદળો દેખાઈ રહ્યા છે ત્યાં વરસાદ વરસવાની શક્યતા છે આવતીકાલે બપોરે બની શકે કે અમદાવાદની અંદર વરસાદ વરસી શકે છે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ જે આગાહી કરી રહ્યા છે કે વરસાદ ઓગણત્રીસ ત્રીસ તારીખની આસપાસ સારો એવો વરસી શકે છે અને એ આગાહી અહીંયા આગળ દેખાઈ રહી છે આ બાજુ ડુંગરપુરની આજુબાજુના જે સરહદી વિસ્તારો છે ગુજરાતના ત્યાં આગળ સુરેન્દ્રનગર સો ટકા શક્યતા દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતની અંદર તારીખે સુરત છે કે એની આસપાસના વિસ્તારો લઈ અને વલસાડ સુધી જો આપણે જઈએ તો સો ટકા સુધીનો વરસાદ વરસી શકે છે એટલે ત્રણ દિવસની અંદર વરસાદ ક્યાંક હળવો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે શક્યતા એ છે કે આ સાત દિવસ વાતાવરણ ગુરંભાયેલું રહેશે ક્યાંક ઝાપટા સ્વરૂપે તો ક્યાંક અલગ અલગ ભારેથી ભારે અથવા તો હળવો વરસાદ પડી શકે છે આ દસ દ્રશ્યો જે અલગ અલગ જિલ્લાઓના આજે સવારથી સામે આવ્યા છે અહીંયા વરસાદ વરસ્યો છે જ્યાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે બોટાદ તાપી ભાવનગર નવસારી બારડોલી આ બાજુ અમરેલીની અંદર બગસરા રાજુલા ભાવનગરમાં પાલીતાણા આ બાજુ દક્ષિણની અંદર અંકલેશ્વર સૌરાષ્ટ્રમાં મોરબી આ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને વરસાદ પણ એવો છે કે ફોરા સ્વરૂપે નહીં કે પછી ઝાપટા સ્વરૂપે નહીં પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા છે